ની અંદર ગયા લેક્ચરમાં આપણે સદિશો માટે સરવાળા બાદબાકી ભણેલા હતા. એની અંદર સાઇન કોસ અને ટેન જે ઘટકો આપણે લખવાના છે, કઈ રીતે લખવામાં છે એ પણ ભણેલા હતા. હવે આપણે XY સમતલ ની અંદર જ એ જે સદિશો લખેલા હતા, જે ઘટકો X અને Y ઘટક, X અક્ષને આપણે I કેરેટ વડે દર્શાવવાનો છે એવું કીધેલું હતું, Y અક્ષ હોય તો એને J કેરેટ વડે દર્શાવવાનો છે. અત્યારે માત્ર આપણે XY સમતલ જ લેશું, Z અક્ષની જરૂર નથી અવગમ બિંદુ એનો. ધારો કે XY સમતલમાં એક સદિશ છે A, તો હવે તમને ખ્યાલ છે કે એનો X અક્ષની સાપેક્ષમાં ખૂણો આપણે માપવાનો હોય, નથી ખબર એટલે થીટા કહેશું. દાખલાની અંદર આપણને પૂછેલું હોય કે આનો ખૂણો કેટલો હશે, અહીંયા XY આ જગ્યાએ જે પણ પોઈન્ટ આવેલો હશે એના યામ લખેલા છે, તો આપણને મૂલ્ય જોતું હોય તો કીધેલું હતું કે X અક્ષ ઉપર આમ લંબ દોરવાનો, Y અક્ષ ઉપર લંબ દોરવાનો, તો આટલો જે ભાગ થશે એ સદિશ A નો Y ઘટક છે અને આ જે ભાગ છે એ સદિશ A નો X ઘટક. હવે પહેલી વસ્તુ આપણે જોશું સદિશોના ઘટકો. તો એમાં લખેલું હતું આપણે X અક્ષ ઉપરનો ઘટક, એટલે મારે આ જોઈએ છે. તો આપણી પાસે ખૂણો નથી, ધારો કે આ મૂલ્ય આપેલું છે, તો આપણે મેળવવાનો શું હશે ખૂણો? આપણને X અને Y બે ઘટકો આપેલા હશે. ધારો કે ખૂણો આપેલો છે, એક્સ ઘટક અથવા વાય ઘટક બેમાંથી એક નથી આપેલો, તો આપણે મેળવવાનું શું હશે? તો કે આ ઘટકોમાંથી કોઈ પણ એકનું મૂલ્ય. એટલે બી પ્રોસેસ આપણે જોશું. પહેલા આપણે લખશું સદિશોના ઘટકો. તો એક્સ ઘટક હોય તો એને આપણે કીધેલું હતું કોસ થીટા, પાસેની બાજુનો ઘટક, આ રીતે લખાય. એમ ખ્યાલ ન આવે તો પહેલા આવું લખો તમે, કોસ થીટા એટલે આ કાટકોણ ત્રિકોણ છે અહીંયા, એમાં શું થાય કે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ છે X, કર્ણ છે A, X ને કરતા બનાવો તો A કોસ થીટા. પણ તમારે હવે ડાયરેક્ટ આ યાદ રાખવાનું છે. 12મા ધોરણમાં આપણે ઘણા બધા સદિશોના ચેપ્ટર આપેલા છે, દરેક જગ્યાએ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે એક્સ ઘટક એટલે કોસ થીટા જોઈએ, બીજું કાંઈ એમાં વિચારવાનું નથી, એટલે આવું સમીકરણ લખી નાખવાનું. ધારો કે વેગનો સદિશ છે, તો વેગના સદિશ માટે શું કરવાનું? તો એની બદલે વેગની સંજ્ઞા આવે, બીજું કઈ નવીન નથી. વેગના સદિશ માટે અહીં વી એક્સ બરાબર વી કોસ થીટા આવું લખાય. બળનો સદિશ હોય એફ, આપણે ગુરુત્વાકર્ષણ બળ ભણી ગયા છે પણ ત્યાં સદિશનો ઉપયોગ નહોતો કરેલો, તો બળનો સદિશ હોય તો એફ એક્સ બરાબર એફ કોસ થીટા આવું લખાય. એટલે જે કઈ પણ સદિશ ની સંજ્ઞા હોય એ અહીંયા આવી જશે, બાકી કોસ થીટા એમ નમ રહેશે, આ બે બદલાય કરે. તો કોઈ પણ જગ્યાએ એક્સ ઘટક એટલે કોસ થીટા, આપણું ટૂંકમાં આટલું યાદ રાખવાનું છે. તો વાય ઘટક હોય તો શું થશે? સાઈન થીટા. આના માટે આપણે ઘટકો લખ્યા છે, આને કહી દઈએ સમીકરણ નંબર એક, સમીકરણ નંબર બે. સમીકરણ નંબર એક અને બે નો વર્ગ કરીને સરવાળો કરવાનો છે. ડાબી બાજુ સમીકરણ એક માં સ્ક્વેર કરશો તમે તો એ એક્સ નો સ્ક્વેર બરાબર જમણી બાજુ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. જ્યાં વર્ગ કરશો એટલે કોસ થીટા, પછી કૌંસ કરીને વર્ગ નથી કરવાનો, ખૂણાનો વર્ગ ન થાય, વિધેયનો વર્ગ થાય, એટલે કોસનો વર્ગ થશે, થીટાનો વર્ગ નથી કરવાનો, થીટા તો અચળ રહેશે એમનામ જ. એટલે બીજા સમીકરણનો વર્ગ કરીને સરવાળો કરવાનો છે, તો આનો સ્ક્વેર થશે એટલે અહીંયા સરવાળો કરી એ વાય સ્ક્વેર જમણી બાજુ પ્લસ કરીને એ સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા, ડાબી બાજુ એમનામ જમણી બાજુ એ સ્ક્વેર કોમન, કૌંસમાં આવશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા, તો કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર એટલે શું થાય? એક. મેથ્સમાં તમારે આવતું 10મા ધોરણની અંદર ત્રિકોણમિતીય વિધેયમાં, તો એ સ્ક્વેર બરાબર શું થાય? તો આવું સમીકરણ બનશે. તો પાયથાગોરસનો પ્રમેય થઈ ગયો, જો
કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો, આવું આપણને સમીકરણ આપેલું છે. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે, આવી પ્રોસેસ કી કરવાનું જ બેસવાનું. આ તો સાબિતી આપેલી છે કે તમારે એક્સ ઘટક જોતો હોય તો આમાંથી એ એક્સ ને કરતા બનાવો, તો એ એક્સ સ્ક્વેર, તો અહીંયા એ સ્ક્વેર માઇનસ એ વાય નો સ્ક્વેર થાય, વર્ગમૂળ કરો બે બાજુ, તો વર્ગમૂળમાં આવું થઈ જાય, તો તમને એક્સ ઘટક મળે. વાય ઘટક જોતો હોય તો એ વાય બરાબર વર્ગમૂળ ની અંદર આવશે એ સ્ક્વેર માઇનસ એ એક્સ નો સ્ક્વેર. એટલે આવું બધું ટૂંકમાં યાદ રાખવાનું છે. આવી લાંબી પ્રોસેસ ક્યારેય આપણે આગળ કરવા બેસવા નથી. આ તો આપણને ખાલી આમાં સમજાવેલું છે કે તમારે એક્સ ઘટક કે વાય ઘટક કે એવું જોતું હોય તો કઈ રીતે, તો કઈ રીતે આપણે એના ઘટકો મેળવી શકાય છે. હવે નેક્સ્ટ આપણે જોશું ખૂણો મેળવવો છે. ગયા વખતે કીધેલું જ હતું સમીકરણ નંબર એક અને બે જે છે એના ઉપરથી જ છે. સમીકરણ નંબર બે ભાગાકારમાં એક, તો બે ની અંદર શું છે વાય એ સાઈન થીટા, એક ની અંદર શું છે તો કે એક્સ, અહીંયા ભાગાકારમાં આવશે એ કોસ થીટા, એ કેન્સલ. જો વાય સાઈન ના છેદમાં કોસ આપણે એના આ બાજુ લખી ટેન થીટા, તો જમણી બાજુ આવી રીતે લખાય એ વાય ના છેદમાં એક્સ. તો કોઈ પણ જગ્યાએ ખૂણો મેળવવાનો હોય તો તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે એ સદિશ નો વાય ઘટક ભાગાકારમાં એક્સ ઘટક તમે કરશો એટલે એ ખૂણો મળી જાય. આપણે આવી લાંબી પ્રોસેસ ક્યાંય આગળ કરશું જ નહીં, અત્યારે તો ખાલી સાબિતી આપેલી છે એટલે હું તમને લખાવું છું. આમાંથી ખૂણો મેળવવાનો હોય થીટા છે એને કરતા બનાવો ay / ax tan જમણી બાજુ જાય એટલે 1 ના છેદમાં tan, નીચે ઘાત કેટલી હશે કાઈ નથી એટલે 1, તો ઉપર જાય કેટલી ઘાત થાય માઇનસ 1, પણ આગળ લખશો એટલે tan ની માઇનસ 1 ઘાત. તમે ગયા વખતે તમને કીધેલું હતું આપણે જ્યારે ખૂણો મેળવવાનો આવશે ત્યારે લોગ ટેબલમાં જોશો, લોગ ટેબલમાં જોતા હું તમને શીખવાડીશ, મળે તો તમે લઈ લેજો, બાકી ફરજિયાત નથી. અત્યારે હું અહીંથી લઈને તમને બતાવીશ કઈ રીતે લોગ ટેબલમાં ખૂણો મેળવવાનો આવે છે. ઉદાહરણનો પહેલો દાખલો છે પણ આપણે બાકી રાખશું કારણ કે એ લોગ ટેબલ ઉપરથી છે. હવે આપણને આગળ શું આપેલું છે, ત્રિપરિમાણની અંદર સદિશો છે. ત્રિપરિમાણમાં સદિશો માટે આપણે ત્રણ અક્ષ દર્શાવવાના છે x y અને z, અને સદિશ જે આવેલો છે એ ત્રિપરિમાણમાં બહારની તરફ છે. ગયા વખતે મેં તમને કીધેલું હતું z અક્ષ છે એમ સમતલ ને લંબ અને બહાર આવે છે, પણ આપણે અહીં દર્શાવી ન શકાય, દોરી ન શકાય એટલે આપણે આમ ક્રોસમાં દર્શાવ્યું છે, પણ એ તમારે સમજવાનું છે. z અક્ષ ક્યાં છે તો કે સમતલ ને લંબ અને બહાર તરફ, ઋણ z અક્ષ ક્યાં હોય તો કે સમતલ ને લંબ અને અંદર તરફ. હવે આપણે અહીંયા જે સદિશ દર્શાવવાનો છે એ એક્સ વાય સમતલમાં જ દર્શાવવાનો, ત્રણેય સમતલમાં આવવો જોઈએ એ રીતે દર્શાવો છે. એટલે હું આમ રાખીશ, ધારો કે ત્રણ અક્ષ છે, આંગળીની અંદર તમે સમજો આ જે છે એ વાય અક્ષ, આ જે છે એ એક્સ અક્ષ, આ જે છે એ ઝેડ અક્ષ, ત્રણેય જ્યાં ભેગા થતા હોય ત્યાં ઉગમ બિંદુ આવશે એટલે આપણે અહીં દર્શાવેલું છે ઓ એટલે કે ઓરિજિન એટલે ઉગમ બિંદુ. તો ત્રીજો જે આપણે ઓક્સ છે એને આ બીજી આંગળી વડે દર્શાવ્યો છે. હવે મારે સદિશ જે રાખવો છે એ હું એક્સ વાય સમતલમાં આમ નહીં રાખું તો ઝેડ અક્ષ ઝીરો થઈ જાય. જો હું વાય ઝેડ સમતલમાં એટલે અહીંયા ક્યાંક રાખીશ આમ તો એક્સ અક્ષ ઝીરો થઈ જાય, જો આમ નીચે રાખીશ તો વાય અક્ષ ઝીરો થઈ જાય. આપણે ત્રણેયને રાખવાના છે, એક ઝીરો નથી થવા દેવો, તો ત્રણેયની અંદર આમ ક્રોસમાં રાખવો પડે. સાઈડમાંથી તમને બતાવો એટલે જો આ રીતે આમ ક્રોસમાં રાખશો તો ત્રણમાંથી એક ઝીરો નહીં હોય, પણ અહીંયા બોર્ડ તો બે જ પરિમાણમાં છે એટલે હું જે અહીંયા સદિશ દર્શાવી છે એ આ રીતે દર્શાવું છું. પણ તમારે શું સમજવાનું છે કે આ જે સદિશ છે એમાં એક્સ વાય ને ઝેડ ત્રણમાંથી એક પણ અક્ષ ઝીરો નથી એટલે આ સદિશ ખરેખર આમ બહાર તરફ છે, એક્સ વાય સમતલમાં નથી. હવે ત્રણ જુદા જુદા ખૂણા લખવા છે. એક્સ અક્ષની સાપેક્ષમાં આલ્ફા જેટલો ખૂણો છે, વાય અક્ષની સાપેક્ષમાં બીટા જેટલો ખૂણો છે, અને ઝેડ અક્ષની સાપેક્ષમાં ગામા. તો ત્રણેયની સાપેક્ષમાં એના ખૂણા જુદા જુદા હશે. હવે આ સદિશ છે એનું નામ આપી દઈ સદિશ એ, તો આનો ઘટક લખવો છે આપણે, તો સદિશ એ બરાબર એ એક્સ
x અક્ષને શેના વડે દર્શાવે કે i કેરેટ પ્લસ a y j કેરેટ પ્લસ a z k કેરેટ આ થઈ ગયો એનો ત્રિ પરિમાણમાં સદિશ આપણે કોઈ મૂલ્ય નથી આપેલું નજર અહીં મૂલ્ય લખવાનું થાત તો ત્રિ પરિમાણમાં સદિશને દર્શાવવું હોય તો આ રીતે મૂલ્ય જોતું હોય તો આપણે જેવી રીતે બે પરિમાણમાં કીધું તો એ રીતે ત્રિ પરિમાણમાં એ જ પ્રોસેસ થશે ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર બે પરિમાણમાં નહોતો માત્ર x અને y નો જ સ્ક્વેર થતો તો એટલે પાયથાગોરસનો પ્રમેય છે એવું કીધું હમણાં આપણે અહીંયા ત્રણ પરિમાણ છે તો પાયથાગોરસનો પ્રમેય નહીં આવે પણ મૂલ્ય મેળવવા માટેની એક રીત છે તમારે કોઈ પણ જગ્યાએ મૂલ્ય મેળવવાનું હોય તો એટલું જ યાદ રાખવાનું કે એના જે ઘટકો હોય એનો વર્ગ કરીને સરવાળો કરવાનો અને પછી વર્ગમૂળ કરવાનો ત્રણ સ્ટેપ છે પહેલા શું કર્યો વર્ગ વર્ગ બીજું પછી આવશે સરવાળો અને પછી વર્ગમૂળ આ ક્રમ મુજબ જ ચાલવાનો છે આ સ્ટેપ આના આવડા કરવાનું નથી નહીં તો જવાબ ખોટો આવે ધારો કે કોઈ સદિશ માઇનસમાં છે ઉદાહરણમાં આપણે આવું લખી એ એક્સ આઈ કેરેટ માઇનસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ તો વાય એક્સ જો ઋણ છે એટલે એનો મીનિંગ એવો થશે કે આ સદિશ છે એ આમ નીચેની તરફ છે છે આમ બહાર જ પણ આમ થોડોક નીચે હોય એટલે નીચે કયો અક્ષ આવે ઋણ વાય એક્સ તો એક્સ વાય એક્સ ઋણ છે એક્સ ને ઝેડ ધન છે હવે આનું મૂલ્ય મેળવવું છે તમારે તો એ આ ક્રમ બદલાશે નહીં તો જો માઇનસમાં કોઈ પણ હોય પણ આપણે તો શું કરવાનું છે વર્ગ તો ખરેખર તો તે શું થઈ જશે પ્લસ જ તો એનો મીનિંગ એવો થશે જવાબમાં કઈ ફેર પડશે નહીં અંતિમ જે સ્ટેપ આપણને મળશે એ અહીંયા જે હતું એના જેવું જ છે જો કઈ ફેર નથી તો સદિશ ઋણ હોય એક સદિશ ઋણ હોય બે હોય ત્રણેય ઋણ હોય મૂલ્યમાં કોઈ દિવસ કઈ ફેર ન પડે કારણ કે માઇનસ છે પહેલું જ સ્ટેપ આપણે સર વર્ગ કરવાનો છે તો એ તો માઇનસ હશે તેનો પ્લસ કરી દેશે પ્લસ હશે તો એમને જ રહેવા દેશે તો પહેલા સ્ટેપમાં જ માઇનસ નિશાની કેન્સલ થઈ જશે આ ટેક્સ્ટ બુકમાં આપેલ નથી પણ આપણે સમજવાનું છે કારણ કે દાખલામાં એમસીક્યુમાં આવું આવશે કોઈ પણ સદિશ તમને ઋણ આપેલો હોય તો ઋણ નિશાની અહીં અંદર રાખવાની છે અહીંયા નથી રાખવાની તો જવાબ બદલી જાય ખોટો આવે કારણ કે આપણે તો સદિશોના ઘટકનો જ વર્ગ કરવાનો છે એટલે આપણે એવું જ કહેવાનું વાય એક્સ ઋણ છે એનો વર્ગ કર્યો એટલે ધન થઈ ગયો તો જવાબમાં કોઈ દિવસ કઈ ફેર પડે નહીં ગમે એટલા સદિશ ઋણ હોય કે ધન હોય જવાબ એ જ આવશે માત્ર દિશા બદલી જાય બાકી મૂલ્યમાં કોઈ દિવસ કઈ ફેર પડવાનો નથી તો આ થઈ ગયું આપણે ત્રિ પરિમાણની અંદર સદિશોના ઘટકો એટલે આ સદિશના ઘટકો અને એનું મૂલ્ય એટલે આ સદિશોનું મૂલ્ય હવે આપણને આપેલું છે સદિશોની બેઝિક રીત પણ એની પહેલા તમને જો એક આવું લખીને આપેલું છે કે સ્થાન સદિશ આર બરાબર આર એક્સ આઈ કેરેટ આર વાય જે કેરેટ આર ઝેડ કે કેરેટ પણ આ આપણે યાદ રાખવાનું નથી કારણ કે આર લ્યો કે એક્સ લ્યો ગમે લખો તો એમાં કઈ ફેર પડવા નથી આ ખાલી જનરલ સમીકરણ એને લખેલું છે એટલે કે સાદી રીત છે કોઈ પણ જગ્યાએ તમારી પાસે કોઈ સદિશ છે એનું નામ હોય જ નહીં અને તમારે ધારવું છે તો શું ધારવાનું તો કે આર ધારવાનો છે એ નથી ધારવાનો એવું કીધું છે એ બી સી એવું નથી ધારવાનું સ્થાન સદિશને આ એક ટૂંકી રીત છે જે સ્વીકારેલી છે ટેક્સ્ટબુક વાળાએ આપણે આગળ દાખલા ગણશું એટલે તમને ખ્યાલ આવશે કોઈ પણ જગ્યાએ સ્થાન સદિશ એટલે કે અંતરનો સદિશ દર્શાવવો હોય તો અંતર એટલે શું થાય ઇંગ્લિશમાં એને શું કહેવાય ડિસ્ટન્સ તો આપણે ડી વડે નથી દર્શાવવાનો અહીં જો પહેલો અક્ષર ડી છે છતાં અહીંયા ડી બરાબર ડી એક્સ આઈ કરે ડી વાય જે કરે ડી ઝેડ કે કરે એવું નથી લખવાનું અંતરનો એટલે કે સ્થાનનો સદિશ દર્શાવવો હોય સ્વીકારેલી રીત છે કે આર વડે જ દર્શાવવાનો છે એવું આપણને કીધેલું છે એટલે આવું જો તમને લખીને ટેક્સ્ટ બુકમાં આપેલું છે તો કોઈ પણ જગ્યાએ આપણે આ સદિશ જે મેં એ લખ્યો છે એ હવે આપણે શું લખશું તો કે આર પણ એ લખવું હોય તો બાકી એવું ફરજિયાત નથી તમે એ લખો તો એ કોઈ માર્ક્સ નો કાપે બી લખો તો એ કોઈ માર્ક્સ નો કાપે અને ડી લખો તો એ કોઈ માર્ક્સ નો કાપે તો ટેક્સ્ટ બુક વાળાએ સ્વીકારીને કીધું છે કે આવું લઈ શકાય અને ટેક્સ્ટ બુક છે દરેક જગ્યાએ એવું લેશે એવું એને કીધેલું છે એટલા માટે તો આ થઈ ગયું ત્રિ પરિમાણની સદિશોની રીત